लाख नोटबंदी समय लईने छेतरपिंडी કરવામાં આવી હતી। ધોરાજીના સ્વામિનારાયણ મંદિરના ચતુર્ભુજ સ્વામી દ્વારા છેતરપિંડી કરવામાં આવી હતી। જૂની નોટના બદલામાં નવી 40% નોટ આપવાનું કહીને છેતરપિંડી કરવામાં આવી હતી। એક વર્ષ પહેલા ફરિયાદ કરવામાં આવી હતી। જયંતિ જયેશ અને દિલીપની પણ સંડોવણી સામે આવી છે। ચતુર્ભુજ સ્વામી અને મહિપાલ બાપુને હાઈકોર્ટે પોલીસ સ્ટેશનમાં હાજર થવા હુકમ કર્યો છે। સરથાણા પોલીસ સ્ટેશનમાં હાજર થવા માટે હુકમ કરવામાં આવ્યો છે। સરથાણા વિસ્તારની આ ઘટના સામે આવી છે। ચતુર્ભુજ સ્વામી અને મહિપાલ બાપુને હાઈકોર્ટે પોલીસ સ્ટેશનમાં હાજર થવાનો હુકમ કરવામાં આવ્યો છે। આજ અંગે વિગત આપવામાં આવશે। અમારા સંવાદદાતા શૈલેષ અમારી સાથે જોડાયા છે। શૈલેષ, શું વિગતો? જી, ગયા વર્ષે જયારે નોટબંધી જાહેર થઈ હતી ત્યારે 501,000 ની જૂની ચલણી નોટો લઈને 2.5 કરોડ ની જૂની ચલણી નોટો બદલવા માટે 40% કમિશન થી બદલવા માટે ચતુર્ભુજ સ્વામીએ આ નોટો લીધી હતી અને ત્યાર પછી એ નોટો બદલી આપી નહીં હતી અને લાંબા સમય સુધી જમીન દલાલોને તેમણે પૈસા પાછા આપવા બાબતે ખૂબ તળવળ આવ્યા હતા અને તેને લઈને મામલો છેક પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો। ગયા વર્ષે આ સમગ્ર મામલામાં ખૂબ મોટો વિવાદ થયો હતો। ખાસ કરીને ચતુર્ભુજ સ્વામી આ જૂની નોટોનો કમિશનથી વટાવવાનો ધંધો કરતો હોવાના પણ કેટલાક ફૂટેજ બહાર આવ્યા હતા। સીસીટીવી ફૂટેજ બહાર આવ્યા હતા, મોબાઈલ રેકોર્ડિંગ બહાર આવ્યું હતું। ત્યારબાદ આ સમગ્ર મામલે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી, પરંતુ ચતુર્ભુજ સ્વામી હાઈકોર્ટમાંથી આગોતરા જામીન લઈ આવ્યા હતા। એ આગોતરા જામીન લઈ આવ્યા છતાં પણ ચતુર્ભુજ સ્વામી સરથાણા પોલીસ સ્ટેશનમાં જવાબ નોંધાવવા માટે આવતા ન હતા। છેવટે પોલીસે આ સમગ્ર મામલે કોર્ટનું ધ્યાન દોર્યું હતું અને કોર્ટે તાકીદ કર્યા બાદ આજે ચતુર્ભુજ સ્વામી સરથાણા પોલીસ સ્ટેશનમાં જવાબ લખાવવા માટે આવ્યા હતા અને હમણાં થોડી વાર પહેલા જ તેઓ જવાબ લખાવીને નીકળી ગયા છે। આભાર શૈલેષ સમગ્ર માહિતી આપવા બદલ।